નાખે મહત્વના સમાચાર પર પેટ્રોલ ડીઝલ ની કિંમત માં ફરી એકવાર તેજી આવી શકે છે આગામી 2 થી 3 દિવસ માં સરકાર પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારવાની જાહેરાત કરી શકે છે સરકાર 2 રૂપિયા પ્રતિ લિટર સુધી એક્સાઇઝ ડ્યુટી વધારી શકે છે કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ પર 18.48 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 14.33 રૂપિયા પ્રતિ લિટરની એક્સાઇઝ ડ્યુટી વસૂલી રહી છે ત્યારબાદ વેટ લાગે છે જેના દર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે ક્રૂડના ભાવમાં ઘટાડો અને રૂપિયામાં તેજીથી થયેલી સખત કાપના કારણે આ સપ્તાહના શરૂઆતમાં મુંબઈમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટરથી નીચે આવી ચૂકી છે લગભગ 2 મહિના પહેલાં ક્રૂડ ઓઇલ 86.74 ડોલર પ્રતિ બેરલના સ્તરે હતું ઓક્ટોબરની શરૂઆતમાં જ્યારે તેલની કિંમત 85 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી તે સમયે બધે જ ચિંતા વધતી જતી હતી ભારત સરકારનું માનવું હતું કે તેલની કિંમતોમાં આ તેજી થોડોક સમય માટે જ છે પરંતુ તેમ છતાંય દેશની જનતાને મોંઘા પેટ્રોલ ડીઝલથી લઈને થઈ રહેલી મુશ્કેલીને જોતાં સરકારે 4 ઓક્ટોબરે ફ્યુલ પર એક્સાઇઝ ડ્યુટીની 1 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી દીધી હતી બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ અમદાવાદમાં ગટરના તેમજ કેમિકલ યુક્ત પાણી આડેધડ સાબરમતી નદીમાં ઠાલવતા હોવાથી જિલ્લામાં નદી કિનારા પર આવેલા ગામોની સ્થિતિ દયનીય બની જવા પામી છે હાલમાં નદીનું પાણી કાળું ડામર જેવું ભાસી રહ્યું છે અમદાવાદમાં ગટરના તેમજ કેમિકલયુક્ત પાણી આડેધડ સાબરમતી નદીમાં ઠલવાતા હોવાથી જિલ્લામાં નદી કિનારા પર આવેલા ગામોની સ્થિતિ દયનીય બની જવા પામી છે હાલમાં નદીનું પાણી કાળું ડામર જેવું ભાસી રહ્યું છે અસહ્ય દુર્ગંધથી આજુબાજુના ગામના લોકો પણ ત્રાસી ગયા છે માખી મચ્છરના ઉપદ્રવથી ખેતરોમાં રાત્રિ રોકાણ પણ ખેડૂતો કરી શકતા નથી કેટલાક લોકો તો હિજરત કરી ગયા હોવાનું પણ જાણવા મળે છે કમોડ પાલરી કાંકજ મિરોલી નવાપુરા સરોડા ચંદીસર આંબલીયારા રસિકપુરા ઇંગોલી જૂના વણજર બાકરોલ વિસલપુર નાના મોટા છાપરા ભાત કાસિન્દ્રા સહિતના નદી કિનારાના આજુબાજુમાં વસેલા ગામો સાબરમતી નદીના દૂષિત પાણીને લઈને પારાવાર હાલાકીઓ ભોગવી રહ્યા છે હાલમાં સરોડા પાસે નદીમાં ખૂબ જ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વહી રહ્યું છે આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ પશુઓ પાણી પી શકતા નથી ખેતીમાં વપરાશ કરાય તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે આ વિસ્તારમાં પાકતી શાકભાજીનો પણ ઉપાડ થતો નથી બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ 11 ડિસેમ્બરે 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો આવનાર છે જેની અસર ઇક્વિટી માર્કેટ પર જોવા મળશે તજજ્ઞો મુજબ રાજકીય મુદ્દાઓ પર જો વિકાસ જોવા મળશે તો તે બજારમાં અસ્થિરતા પેદા કરી શકે છે એક્સપર્ટ્સ મુજબ શેર બજારની નજર દેશની રાજનીતિ પર પણ છે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારથી શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે કેમ કે આ 5 માંથી 3 રાજ્યોમાં ભાજપ સરકાર છે જ્યાં એકનો મુકાબલો સીધી રીતે કોંગ્રેસ સાથે છે જણાવી દઈએ કે શુક્રવારે એક્ઝિટ પોલમાં જોવા મળ્યું હતું કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ તથા ભાજપનો આકરો મુકાબલો રહેશે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનતી જોવા મળી રહી છે સિનિયર રિસર્ચ એનાલિસ્ટ રાહુલ શર્માનું કહેવું છે કે આગામી અઠવાડિયે રાજ્યમાં થયેલ ચૂંટણી પરિણામ ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય આંકડાઓ અને ક્રૂડ ઓઇલની કિંમતોને સ્થિર થતી જોઈને રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ મંગળવારે આગામી ચૂંટણી પરિણામ મહત્વપૂર્ણ હશે એપિક રિસર્ચના સીઈઓ મુસ્તફા નદીમે કહ્યું હતું કે ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશના સંગઠનો ઓપેકની બેઠકના ફેસલા અને હુવાવેની ગ્લોબલ સીએફઓની ધરપકડથી રોકાણકારોમાં અનિશ્ચિતતાની ભાવના વધી ગઈ છે આની સાથે જ રાજ્યોના ચૂંટણી પરિણામોને કારણે નજીકના સમયમાં બજારમાં અનિશ્ચિતતા પણ જોવા મળી શકે છે બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ દુનિયાની સૌથી સુંદર ઇમારત તાજમહેલ નિહાળવું હવે થશે મોંઘુ તાજમહેલની ટિકિટ મોંઘી થશે હવે તાજમહેલ નિહાળવા માટે ભારતીય પ્રવાસીઓએ 200 રૂપિયા વધારે ચૂકવવા પડશે એટલે કે તાજમહેલ જોવા માટે 250 રૂપિયા ચૂકવવા પડશે જ્યારે વિદેશી પ્રવાસીઓને હવે 1300 રૂપિયા ચૂકવવા પડશે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તાજમહેલ પર ભીડના મેનેજમેન્ટ માટે નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે અત્યાર સુધી ભારતીય પ્રવાસીઓ પાસેથી 50 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓ પાસેથી 1100 રૂપિયા લેવામાં આવતું હતું તાજમહેલ જોવા માટે પ્રતિ દિવસ સરેરાશ 35,000 થી 40,000 પ્રવાસીઓ આવે છે જ્યારે વીકેન્ડમાં આંકડો વધીને 60 થી 70 હજાર સુધી પહોંચી જાય છે તેથી આ વધારાની અસર પ્રવાસીઓમાં પડી શકે છે તેમજ અત્યારે ટિકિટ લીધા બાદ પર્યટક અમર્યાદિત સમય માટે અંદર રહી શકે છે પરંતુ આ બાબતે પણ નિયમ બનાવવાની વાત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર જિલ્લાના ધામડોગરા તાલુકા વિસ્તારના લોકોની સમસ્યાનું નિવારણ લાવવા જિલ્લા પોલીસ વડાએ લોક દરબારનું આયોજન કર્યું હતું
હાલ જ્યારે લોકોની સમસ્યા અંગે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર જવું પડે છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ ધાંગધ્રા તાલુકાના 64 ગામડાના લોકોને પડતી હાલાકી સાંભળવા ખુદ જિલ્લા પોલીસ વડા મરિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા ધાંગધ્રા તાલુકાનો લોક દરબાર તાલુકા પોલીસ સ્ટેશને રાખ્યો હતો, જેમાં ધાંગધ્રા તાલુકાનો મોટો પ્રશ્ન ખેડૂતોને પાણી નહીં મળતો હોવાનું લોકોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી અને જે પોલીસ દ્વારા ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય બાબતે એસપી સાહેબને ખેડૂતો વ્યથા જણાવી હતી. આ લોક દરબારમાં ધાંગધ્રા તાલુકાના અનેક ગામોમાંથી લોકો આવી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા મનિન્દ્ર પ્રતાપસિંહ પવાર, ડીવાયએસપી આર બી દેવધિયા, પીઆઈએસપી વસુનિયા, ખુમાનશ્રી વાડા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી લોકોને પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પાણી બાબતનો પ્રશ્ન નર્મદા વિભાગમાંથી આવતો હોવાથી કલેક્ટરને રજૂઆત કરી જે તે અધિકારીને દ્વારા સૂચના અપાવવા ખાતરી અપાઈ હતી. આજે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબનો લોક દરબાર હતો અને તેમાં અમે ખેડૂતોને નર્મદા નિગમના અધિકારીઓની જે જોહુકમીને અને પોલીસ પ્રશાસનને ખોટો દુરુપયોગ કરવા બાબતની સાહેબશ્રીને રજૂઆત કરી અને સાહેબે આગામી સમયમાં નર્મદા નિગમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આપણા પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા માટેની પ્રોમિસ. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. હાલ સમય થયો છે એક વિરામનો, તો લઈએ એક વિરામ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો મામરોડના સેપા ગામમાંથી માસનો જથ્થો મળી આવ્યો. લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ માંગરોળના શેપા ગામના જાહેર રસ્તાની સાઈડમાં માંસનો જથ્થો મળી આવ્યો હતો. રસ્તે જનાર લોકોના ધ્યાનમાં આવતા લોકોએ સરપંચને આ બાબતની જાણ કરતા સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. કેટલાક ગામ લોકોનું કહેવું છે કે એક અજાણ્યો બોલેરો ગાડી નીકળી હતી, જેમાંના કેટલાક એસમો દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી હોય એવું માનવામાં આવે છે. માંસના મોટા પ્રમાણનો જથ્થો જાહેર રસ્તાની વચ્ચે હાલવતા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. તો બીજી બાજુ ગૌ માંસ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. તસ્કરો દ્વારા કરવામાં આવેલી આ પ્રવૃત્તિ હિન્દુ સમાજની લાગણીઓને દુભાવતી નિંદનીય પ્રવૃત્તિ છે એમ લોકોએ જણાવ્યું હતું. આવી પ્રવૃત્તિ કરનાર ઈસમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ગામમાં દુકાન ચલાવું છું. સવારના પરમાં ડેરી આવતા પાડી વિસ્તારના ખેડૂતો જાણ કરે કે આપણા રસ્તા પર માંસ પડેલું છે, એટલે મેં તાત્કાલિક સરપંચને જાણ કરી. સરપંચે તાત્કાલિક ખાતાને જાણ કરી, એમની કડકમાં કડક તપાસ થવી જરૂરી છે. આજે સવારે વહેલી સવારે એક એવી ઘટના બની કે અમારા ગામમાં સેપા ગામથી બોલરિયા તરફ જતો રસ્તે અજાણ્યા કોઈ શખ્સો ઘણા બધા માંસના ટુકડાઓ નાખી અને જાહેર રસ્તાઓ પર નાખી અને હિન્દુ લોકોની તેમજ ગામ લોકોની લાગણી દુભાય એવું કોઈ કૃત્ય કરેલ છે. તો અમને તરત જાણ થતાં અમે પોલીસને સત્વરે જાણ કરી. પોલીસ પણ અહીંયા હાજર છે અને બધા માંસના ટુકડા આગળ FSL માં અને મોકલવાની વાત કરી છે અને અમને એવી આશા છે કે વહેલા મોડો ગમે ત્યારે પણ આ ગુનેગાર પોલીસ શોધશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.
સલામતપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બમરોલી રોડ ખાતે કારખાનો ધરાવતા અને અલથાણ કેનાલ રોડ પર આવેલા સ્ટીવ રેસિડન્સીમાં રહેતા વિશ્વાસ તુલસીયાન એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી રિંગ રોડ ખાતે આવેલ સોમેશ્વર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા ઠગ વેપારીઓ જેમાં સંજય શર્મા અને ગૌતમ વ્યાસે 1,20,000થી વધુના કાપડ પર એમ્બ્રોઇડરી જોબ વર્ક કરાવી તેના રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો સલાબતપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. પરિણીતા મહિલા પર બળાત્કાર ગુજરાતના ડોક્ટર પ્રફુલ્લ દોશીના વિવિધ પરીક્ષણોમાં સુરત એફએલએસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને ગાંધીનગર એફએલએસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના પગલે એફએલએસના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા તેમજ પરિણીતાને ધમકાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા વાટલીયા પ્રજાપતિ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા પ્રતિનિધિ મંડળે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને મહિલા પ્રતિનિધિ મંડળે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. વાટલીયા પ્રજાપતિ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત પોલીસ કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જેમાં સુરત એફએસએલનો રિપોર્ટ પૈસાકીય વહીવટી કરીને ખોટો અને બોગસ છે, જેથી સુરત એફએસએલના અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. એટલું જ નહીં, આવેદનપત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પીડિતાને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપવામાં આવી હતી. સાથે પીડિતાને એવું પણ કહેવાયું હતું કે ડોક્ટર દોશી તમારી સામે માનહાનિનો દાવો કરશે, જેથી આ કેસમાં પીડિતાને ધમકી આપનારા તત્વો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. એક તરફ ગાંધીનગર એફએસએલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જ્યારે સુરતનો નેગેટિવ આવ્યો હતો, જેથી સુરત એફએસએલ અધિકારી સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. સુરતમાં રિક્ષામાં ચોરીના બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ બનવા પામ્યો છે, જેમાં સેન્ટ્રલ બસ સ્ટેશન સામેથી રિક્ષામાં પસાર થતા યુવાનો સહ મુસાફરોના સ્વાંગમાં બેસેલા વૃદ્ધાઓએ મોબાઈલ અને પર્સને ચોરી લીધું હતું. મહેન્દ્રપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બડાજણ રોડ મહાન ટેરેસ પાછળ આવેલા વેસ્ટર્ન એવન્યુ અપાર્ટમેન્ટમાં રહેતા અર્પિત દોશીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ દિલ્હી ગેટ સેન્ટ્રલ બસ સ્ટેશન સામેથી રિક્ષામાં પસાર થતા હતા, ત્યારે રિક્ષામાં અગાઉથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા રીઢાઓએ તેના ખિસ્સામાંથી મોંઘો ડાટ, મોબાઈલ ફોન અને રોકડ મૂકેલ પર્સની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો મહેન્દ્રપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. 3 મહિના અને 20 દિવસ જેલમાં પસાર કર્યા બાદ સુરત પાસ નેતા અલ્પેશ કથિરિયા જેલમાંથી બહાર આવ્યો છે, જેથી લાજપુર જેલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાજપુર જેલ ખાતે હાર્દિક પટેલ સહિત પાસ કન્વીનર નેતાઓ અને અલ્પેશ કથિરિયાના પરિવારજનો હાજર રહ્યા હતા, જ્યારે હાલમાં ઉધના દરવાજાથી સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં બાઇકો અને કાર લઈને પાટીદારો જોડાયા હતા. અમદાવાદ રાજદ્રોહ કેસ બાદ સુરત રાજદ્રોહ કેસ અને હત્યાના પ્રયાસના કેસમાં જામીન મળતા અલ્પેશ કથિરિયા રાજપુર જેલમાંથી આજે મુક્ત કરવામાં આવ્યો છે. અલ્પેશની મુક્તિને કારણે પાટીદારોમાં ખુશીનો માહોલ છવાયો છે અને દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જેલમાંથી બહાર આવતા અલ્પેશને પરિવારજનો દ્વારા તિલક કરીને હારતોરા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. ભવ્ય સ્વાગત અને પરિવારને મળતા અલ્પેશની આંખોમાં આંસુ આવી ગયા હતા. જેલમાંથી બહાર આવતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે હું 3 મહિના જેલમાં રહ્યો છું. જેલ મુક્તિથી પાટીદારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે પાટીદાર આંદોલનને વેગવંતુ બનાવવામાં આવશે. સંકલ્પ યાત્રા દ્વારા અનામત માટેની કટિબદ્ધતા રહેશે. મરાઠા સમાજને અનામત મળ્યું છે, જેને લઈને પાટીદાર આંદોલન ચાલુ રહેશે. મરાઠા અનામતનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તો હાર્દિક પટેલે લાજપોર જેલ ખાતે જણાવ્યું હતું કે સરકાર રોકવાનો પ્રયાસ કરી રહી છે. અલ્પેશની જેલ મુક્તિને લઈને સુરત આવી રહ્યા હતા ત્યારે ટોલ નાકા પર કારને રોકવામાં આવી હતી અને આખી કારનો ચેકિંગ કરી ટાઈમ પસાર કરવામાં આવી રહ્યો હતો, જેથી અલ્પેશની જેલ મુક્તિના સમયે પહોંચી શક્યો ન હતો. જ્યારે સંકલ્પ યાત્રા માટે શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે. ઉધના દરવાજાથી શરૂ થઈ રિંગ રોડ, લાલ દરવાજા, ખાંડ બજાર, ગરનાળા, પોદાર આર્કેટ, વૈશાલી 3 રસ્તા, ઉમિયાધામ મંદિર, ડાયમંડનગર, સૌરાષ્ટ્ર પાટીદાર સમાજની વાડી, માનગઢ ચોક, મિની બજાર પહોંચશે, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી રેલીને આગળ વધારવામાં આવી હતી. મિની બજાર 3 રસ્તાથી ખોડિયારનગર 3 રસ્તા, બરોડા પ્રિસ્ટેજ, હીરાબાગ સર્કલ, શ્રીરામનગર સોસાયટી, રચના સર્કલ, ગાયત્રીનગર, બુટ ભવાની, સીતાનગર ચોકડી, પૂર્ણા ગામ બસ સ્ટેન્ડ, પૂર્ણા તળાવ, નાલંદા સ્કૂલ, કારગિલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, બાબા સીતારામ ચોક, બીઆરટીએસ રોડ, સીમાડા નાકા,
સૌજી કોરાટ પુલ, લજામણી ચોક અને સુદામા ચોક સુધી પણ ફરવામાં આવી હતી। સંકલ્પ યાત્રાને 12 શરતોને આધીન પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસે પણ સંકલ્પ યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જ્યારે પાટીદાર વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। આજના સમાચારમાં બસ આટલું જ, વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।